મેં તમને કીધું કે જરાક ઊંડું વિચારવાની મને ટેવ છે, એટલે દરેક વાર્તામાં માસ્ટર એવું છે કે જે આપણે જેને આપણે એમ કહેતા કે આ ખરાબ વસ્તુ છે અને હું ખરાબ વસ્તુ નથી એવું મને લાગ્યા કરે. અનાથ આશ્રમમાં એક બેન, એક હું ટ્રેનમાં ભરૂચથી આવતો હતો વડોદરા અને એક છોકરી ચડી એક નાની બેબીને લઈને, એટલે મેં કહ્યું કે આ બેબી તું મને આપી દે, મારા ખોળામાં બેસાડો, તું નિરાંતે ઊભી રહી શક, કારણ કે ટેડીને ઊભા રહે એવું ટ્રેનમાં તકલીફ પડે, ભીલ બહુ હોય. એટલે એણે મને આપી દીધી બેબી, મેં રાખી ભાઈ જગ્યાથી છે સામે બેઠી છે એની બેબી, એને પાછી આવી. પછી એણે દાદા સરસ થેન્ક યુ ને એવું બધું કીધું, ગામે તું કયા ગામની, તો કે હું તો ભગવાનના ઘરની છું. એટલે બધું ભગવાનના ઘરની, એટલે કે હું અનાથ આશ્રમમાં મોટી થઈ છું એટલે મને કંઈ ખબર નથી હું કોણ છું. એટલે મેં કીધું મારે તારે ઘરે આવવું છે, એટલે એણે મને સરનામું આપ્યું. પછી એને ઘરે ગયો અને એણે મને વાતો કરી. હું 6 વર્ષની હતી અને અનાથ આશ્રમમાં જે જે પ્રશ્નો છે અને એમ માનતી હતી કે અનાથને સુનાથને આ બધું મારે બહુ જ ખરાબ રીતે મને અનુભવો થયા છે. નાના છોકરાઓને સાચવવા, જન્મેલા છોકરાઓને મૂકી જાય એ લોકોને સાચવવા માટે સ્ટાફને કેટલી તકલીફ પડે, નોકરી કરતા સ્ટાફને એને સાચવવા ન આવડે, પોતાની માં હોય એમ સાચવે એમ કંઈ આપણે બાળકાને સાચવી શકીએ, ગમે તે તાલીમ આપો ન થાય. એટલે એ બધી એણે વાત કરી. અને ખાસ તો આ તો મારી સ્કૂલમાં બી બનતું, ભીંડોળમાં બી, કે ગિફ્ટ આપી જાય છોકરાઓને આપવાની એ કબાટમાં મૂકી જવાની, એ ક્યારે અપાશે શું અપાશે આ ધાર એ કરશું ખબર નહીં. એટલે અનાથ આશ્રમ છોકરા માટે કેટલું બધું આવે એ બધું કબાટમાં મૂકી દે, છોકરા ભૂખ્યા હોય જમવાનો ટાઈમ ન થાય ત્યાં સુધી ખાવા ન મળે, જમવાનો ટાઈમ પહેલું લઈને જવાનું થાળી જે રાંધ્યું હોય, ભાતના ચોખાનું પાણી બી અમે પીધેલું છે રાંધવાનો ટાઈમ ના હોય, રસોયાને તો રસોઈ ભાગી ગયો હોય ફરવા તો. એટલે દાદા હું છે કબાટ ખોલીને ચોરી કરી લાવતી અને છોકરાને વેચી દેતી, મને માર બહુ પડ્યો છે પણ મને જિંદગીમાં ક્યારેય એમ નથી લાગ્યું કે મેં ચોરી કરી છે, મને એમ જ થાય છે કે મેં સારામાં સારું કામ કર્યું. બોલો હવે અહીંયા શું કહેવું, તમારું સારું કર્યું ખરાબ કર્યું, સારા કામ માટે ખરાબ કામ કરવું પડે તો બી સારું કરવું નહીં. એટલે આ અમારે અતરાપીમાં બી આ જ વાત, પિંડવાળ હું રહેતો, આ એક નાની વાત કરી, એમાં બહુ સરસ છે. પિંડવાળ સ્કૂલમાં હું રહેતો ને ત્યાં ભુજમાં ધરતીકંપ થયો હતો બહુ મોટો, અને વલસાડની સંસ્થાએ ત્યાં મોકલ્યા હતા કપડાં ટેમ્પો ભરીને લાયન્સ ક્લબે, તો ત્યાં તો એ લોકોએ કીધું કે આ કપડાં તો અમે પહેરતા નથી ને અમારે કપડાં કરતાં ખાવા પીવાની ને વાસણોની ને એની જરૂર છે, તમે આ કપડાં કામ મોકલ્યા કરો. તો પાછો આવ્યો ટેમ્પો, હવે શું કરવું, અહીંથી તો ફોટા પડાવીને મોકલ્યો એ પાછો રાખવા ક્યાં કપડાં, એટલે કે તે કામ કરો ને પિંડોળમાં ધ્રુવ ભાઈ છે ને આદિવાસીઓને વેચી દેશે મોકલો, એટલે આવ્યા મારી પાસે. મેં કીધું એક કામ કરો ગામમાં ઊભા રાખો ટેમ્પો અને કહો કે લઈ જવાના છે હમણાં 15 મિનિટમાં ખાલી. તો અમારી સ્કૂલના બધા ભેગા થઈ ગયા કે ના 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 એવું નથી કરું, ઉતારી લો ઉતારી લો, રૂમમાં ભરી દો રૂમમાં ભરી દઉં. મેં ના પાડી, મેં આ ધંધો ન કરાય, રૂમમાં મૂક્યો એ બધાય કપડાં. અને પછી મેં કીધું આ શું કર્યું, તો હવે છે ને આપણે ઘણું કામ છે આમ, ઘાસ કઢાવવાનું છે, આ રસ્તો કરાવવાનો છે સ્કૂલમાં સરખો, એટલે આપણે ગામમાં જઈને કહીએ કે આ બધું કરતા આવે, જે કરતા જ આવે આપણે એને કપડાં આપતા રહીએ. એટલે મેં કીધું હું ગામમાં જઈને એવું કહીશ કે જો કામ કરીને જશો લેવા જશો તો 2 કપડાં મળશે, ચોરી કરો તો આખું પોટલું મળશે, શું કરવું છે મને કે એવું કહેશો. મેં કીધું હા, કારણ કે આપણે ચોરી કરી એટલા બધા કપડાં લઈએ, આપણે છે જ નહીં આ સાવ આપી દેવા માટે લાવેલા કપડાનો આપણે વહીવટ કરવા બેઠા, ચોરી તો આપણે કરીએ. ધર્મની જે સુક્ષ્મતા છે, એટલે આ જે છે ખરેખર સાચું શું છે એ તમે જરાક જુદી રીતે વિચારો તો જ તમને ખબર પડે. પેલી છોકરી ચોરી કરી લાવતી હતી એ ચોરી નહોતી કરતી, પેલા લોકોની ચોરી અટકાવતી હતી. ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો ને, અંદર મૂકી દેવાય એ છોકરાઓને માટે આવેલું અંદર મૂકી દેવાય, તરત છોકરાઓને આપી દેવું જોઈએ ને, અંદર મૂક્યું તો ચોરી કોને કરી, તો આ તો પોલીસનું કામ કરતી હતી. એટલે આપણને સમજાતું નથી કે શું થાય છે.
સાચું શું છે સમજવા માટે થોડીક મહેનત કરશો, જુદી રીતે જરાક વિચારશો, તો તમને લાગશે કે જીવન ખરેખર જીવવા જેવું છે અને એના અર્થો લોકો કહે છે એની કરતાં બહુ જ જુદા છે. બરાબર? ચાલો અઘરું અઘરું બોલી નાખ્યું થોડું, મને કે 10મા ધોરણ અને કદાચ સમજાશે. હા બોલ ભાઈ. નથી ને તો આમ હાથ કર્યો એટલે મને કીધે કઈ લખ્યું છે નહી, કોઈ લખે છે કશું ક્યાંય? લખવાનું મન થાય છે કોઈને? ગઈકાલે સાહેબ એમને કીધું તો, કીધું લખજો જો સૂજે કઈ લખવાનું. હા તો અને બીજું પછી ક્યારે હું આવીશ ને તમારી પાસે ફરી એકાદ વખત આવીશ તો આપણે કરશું. તમને પોતે જાતે કરો છો એ અને શીખી શીખીને જાતે કરો છો એ અને હું કહું કેમ કરો છો એમાં કેટલો ફેર છે? આપણે હું 5 મિનિટની વાર્તા કહીશ અને તમે નાટક કરો એમ કહીશ, અને તમે જો નાટક કરશો એ કેવું સરસ થશે. અને બીજું નાટક કરવાનું હું તમને લખેલું આપીશ કે આ કરવાનું છે ભજવવાનું, 15 દિવસ તમારે વાંચવું પડશે, ઓલું 5 મિનિટમાં કરશો. ચાલો થેન્ક યુ. મને બહુ મજા પડી ગઈ છે તમારા જેવડા છોકરા સાથે પાછા ઘણા વખતે વાતો કરવાની મળી, પણ વાતો ના થઈ, ખાલી મારે જ ગોઠવું. વાતો માટે સાહેબ આપણે એક સેશન ગોઠવ્યું.